ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આપણા શૈક્ષણિક કાર્યક્રમને આગળ વધારતા નવા દાખલાઓ જોઈએ. તો હવે જી નંબરનો પ્રશ્ન છે અને એમાં એવું કહ્યું છે કે તેના હાથમાં રહે ખરીદીની યાદી જુઓ, તેને આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે. આપણે જે આગળ દાખલા ગણી ગયા હતા ને એ જ દાખલાઓનો જી નંબરનો ભાગ છે અને તેમાં કીર્તિ જે ખરીદી કરવા જાય છે એના હાથમાં જે લિસ્ટ છે આવ્યું આ એ લિસ્ટની ખરીદી કરે છે તો એને કેટલા રૂપિયા આપવા પડશે. તો આપણે એની ગણતરી શોધી કાઢવાની છે. ચાલો આપણે એની ગણતરી કરીએ. ચાલ તો જુઓ, અહીં બટાકા કેટલા કિલોગ્રામ ખરીદે છે? 2 કિલો અને 1/4 ભાગ, એટલે કે 2.1 કિલોગ્રામ, એટલે શું કહેવાશે? 2 કિલોગ્રામ તો પૂરેપૂરા ખરીદે જ છે, પણ 1 કિલોનો બીજો કેટલો ભાગ ખરીદે છે? 1/4 ભાગ. 1 કિલોનો કેટલો ભાગ ગણાશે? 1/4 ભાગ. 1/4 એટલે કે 1/4 ભાગ ખરીદે છે. 1 કિલોગ્રામમાંથી 1/4 ભાગ ખરીદે છે. ચાલ હવે ગાજર, તો ગાજર કેટલા ખરીદે છે? ગાજર પૂરેપૂરા 3 કિલોગ્રામ, જે આગળ પૂર્ણાંકમાં હોય એ પૂરેપૂરા ગણાશે, કારણ કે શું બોલાય? 3 પૂર્ણાંક અને 3/4, આવું બોલાય, અને આગળનો ભાગ એ પૂરેપૂરો ગણાશે. એટલે 3 કિલોગ્રામ પૂરેપૂરા ખરીદે છે ગાજર, અને એની ઉપર 3/4 ભાગ ખરીદે છે. 3/4 ભાગ કોનો હશે? તો 1 કિલોગ્રામનો 3/4 ભાગ ખરીદે છે, એટલે 3 કિલોગ્રામ અને એની ઉપર બીજા 1 કિલોમાં 3/4 ભાગ જેટલું ખરીદે છે. હવે દૂધી, તો દૂધી કેટલી ખરીદે છે? તો આ પૂરેપૂરો ભાગ એટલે કેટલા કિલોગ્રામ? 1 કિલોગ્રામ, અને એની ઉપર કેટલા? 1/2 એટલે કેટલો ભાગ? 1/2 એટલે અડધો ભાગ. કોનો અડધો ભાગ? તો 1 કિલોગ્રામનો અડધો ભાગ. એટલે 1 કિલોગ્રામ તો પૂરેપૂરો ખરીદે જ છે, પણ તેની ઉપર બીજો 1 કિલોગ્રામનો અડધો ભાગ ખરીદે છે, એટલે કે 1/2 કિલોગ્રામ ખરીદે છે. ચાલો તો હવે આપણે દરેકની ગણતરી કરીએ. પહેલાં આપણે બટાકા લઈએ. તો નંબર 1 બટાકાની ગણતરી કરીએ કે બટાકા ખરીદ્યા તો કેટલા રૂપિયાના બટાકા ખરીદ્યા હશે? 4. તો જુઓ, બટાકાનો ભાવ પણ આપ્યો છે કે 10 રૂપિયા એ કિલોગ્રામનો ભાવ છે, એટલે 1 કિલોગ્રામના 10 રૂપિયા છે. તો ચાલો બટાકા કેટલા ખરીદે છે જુઓ, તો 2 કિલોગ્રામ પૂરેપૂરા અને બીજા 1/4 ભાગ. તો આપણે બંને ભાગને છૂટા પાડી દઈએ, જે પૂરેપૂરા છે તે પણ, એટલે 2 કિલોગ્રામ પૂરેપૂરા પ્લસ 1/4 કિલોગ્રામ, એટલે કે 1 કિલોગ્રામનો 1/4 ભાગ ખરીદે છે બીજા. ચાલો પહેલાં તો 2 કિલોગ્રામના આપણે ભાવ શોધીએ. તો આપણે અહીંયા પર મૂકીએ, જો 1 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલો છે જુઓ, તો 1 કિલોગ્રામના 10 રૂપિયા છે, બરાબર ને? તો આપણે કેટલા કિલોગ્રામ ખરીદવાના છે? તો 2 કિલોગ્રામના કેટલા? તો શું થશે? 10 × 2 કેટલા? એટલે 10 × 2 કોનો ગુણાકાર થશે? આ 2નો થશે ને, એટલે 10 × 2, એટલે શું જવાબ આવશે? 10 × 2 = 20 રૂપિયા થશે 2 કિલોગ્રામ, એટલે 2 કિલોગ્રામનો ભાવ છે 20 રૂપિયા. હવે આ 1/4 કિલોગ્રામનું શોધવાનું છે, તો 1 કિલોગ્રામના 10 રૂપિયા, તો 1/4 ભાગના કેટલા? તો કોનો ગુણાકાર થશે? 10 × 1/4, એટલે કે 10નો 1/4 ભાગ, બરાબર ને? આઉટ થશે 10નો 1/4 ભાગ, એટલે 10ને 4 વડે ભાગવા પડશે. તો 10ને 4 વડે ભાગીએ તો શું થશે? તો 10ને 4 વડે ભાગીને જોઈએ, 4 × 2 = 8, 4 × 2 = 8, 4 × 4 = 12 વધી જાય છે, 10માંથી 8 જશે તો 2 વધશે, બરાબર ને? એટલે અહીં આપણે પોઈન્ટ મૂકીશું અને નીચે 0 ઉતારીશું. હવે 4 × 5 = 20, બરાબર આવી ગયા, બાદબાકી થઈ ગઈ, એટલે કેટલો જવાબ આવ્યો? 2.5, એટલે કેટલા રૂપિયા? 2.5 રૂપિયા, એટલે 2 રૂપિયા અને 50 પૈસા. આગળના છે તેને રૂપિયા કહેવાશે અને પાછળના છે તેને પૈસા કહેવાશે, પણ 5 પૈસા એવું નહીં બોલાશે, એટલે 50 પૈસા આવું કહેવાશે. આની પાછળ કોઈ સંખ્યા નથી, એટલે શૂન્ય છે એમ સમજવું, એટલે 2 રૂપિયા અને 50 પૈસા, એટલે 1/4 કિલોગ્રામના કેટલા રૂપિયા થશે? તો 2 રૂપિયા અને 50 પૈસા. ચાલો હવે 2 કિલોગ્રામના 20 અને આ 2.50 એ બંનેનો સરવાળો થશે. 20 રૂપિયાની અંદર 2 રૂપિયા ઉમેરીશું એટલે કેટલા થશે? 22 રૂપિયા, અને 50 પૈસાની અંદર કોઈ આમાં પૈસા નથી એટલે 50 પૈસા જ રહેશે. 22 રૂપિયા અને 50 પૈસા આ જવાબ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ગાજરનું જોઈએ. તો બીજો નંબર ગાજર, ગાજર કેટલા ખરીદે છે? તો જુઓ, ગાજર કેટલા ખરીદે છે જુઓ. તો હવે આપણે ગાજરને જોઈએ, ગાજર કેટલા ખરીદે છે? 3 કિલોગ્રામ પૂરેપૂરા, બરાબર.
प्लस ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ બીજા કિલોગ્રામનો ત્રણ ચતુર્થાંશ ભાગ પણ ખરીદે છે. ચાલો ત્રણ કિલોગ્રામના કેટલા રૂપિયા થશે? ચાલો અહીં જુઓ, એક કિલોગ્રામના કેટલા રૂપિયા છે? જુઓ, ગાજરના એક કિલોગ્રામનો ભાવ છે 18 રૂપિયા. તો આપણે 3 કિલોગ્રામ ખરીદવા હોય તો કેટલા રૂપિયા થશે? તો 18 × 3 આવું થાય, 18 × 36, 18 × 4 = 54, એટલે કે 54 રૂપિયા 3 કિલોગ્રામના. બરાબર ને? એટલે 54 રૂપિયા 3 કિલોગ્રામના થયું. બરાબર? ચાલ, તો હવે 3/4 કિલોગ્રામના કેટલા? તો તેનું પણ આ રીતે જ, 1 કિલોગ્રામના 18 રૂપિયા. તો 3/4ના કેટલા? આ રીતે કોનો ગુણાકાર થશે? 18 × 3/4. 18 × 3/4. બરાબર ને? તો 18 × 4 = 54. 18 × 4 = 54 ના છેદમાં 4 ભાગાકાર થશે, 54/4. ચાલો, 4 × 1 = 4, માઇનસ 5માંથી 4 ગયા, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 4. ચાલો હવે 14 સંખ્યા અને 4નો વેરીએબલ, 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 4 = 12, 4 × 4 = 16 વધી જશે, એટલે 4 × 4 = 12, 4 × 8 = 12, એટલે 12 રૂપિયા આવ્યા. અને અહીં 14માંથી 12 જશે એટલે 2 વધશે, હજુ ભાગ ચાલશે, પોઈન્ટ મૂકીશું. જોજો, એટલે અહીં 0 ઉટાડી, ઓકે, 4 × 5 = 20 આવી ગયું. ઓકે, હવે શેષમાં કોઈ સંખ્યા બચી નથી એટલે જવાબ આવ્યો આપણો 13.50 પૈસા, એટલે 13 રૂપિયા અને 50 પૈસા. આટલો ભાવ આનો થયો, કોનો? 3/4 ભાગનો. ચાલો હવે પ્લસ કરીએ, તો 54ની અંદર 13 ઉમેરીશું, કારણ કે 50 પૈસાની અંદર અહીંયા કોઈ પૈસા છે નહીં, એટલે પૈસા ઉમેરાશે નહીં, પણ 54ની અંદર 13 રૂપિયા ઉમેરાશે ને. તો આ રીતે પોઝિશન થશે, 4, 5, 6, 7 અને 5 ને 1 = 6, એટલે કે 67 રૂપિયા ને 50 પૈસા. 67 રૂપિયા ને 50 પૈસા આટલા રૂપિયાના ગાજર ખરીદ્યા. બરાબર છે? ચાલો હવે ત્રીજા નંબરનું જો, દૂધી. તો દૂધી કેટલી ખરીદે છે? તો દૂધી ખરીદે છે, ચાલો, કેટલા રૂપિયાનો આપણે ગાજર ખરીદ્યા? 67 રૂપિયા ને 50 પૈસા. ચાલો, 67 રૂપિયા ને 50 પૈસાના ગાજર ખરીદ્યા, હવે દૂધી કેટલાની ખરીદે છે? તો દૂધી 1 કિલોગ્રામ પ્લસ 1/2 કિલોગ્રામ, આ રીતે 1 કિલોગ્રામ ખરીદે છે અને બીજો 1/2 કિલોગ્રામ ખરીદે છે. ચાલો, 1 કિલોનો ભાવ કેટલો છે? 8 રૂપિયા, એટલે આપણે ગણતરી કરવા જવી પડશે નહીં, ડાયરેક્ટ આ મળી ગયા 1 કિલોગ્રામમાં. ચાલો હવે આની ગણતરી કરવી પડશે, 1/2 કિલોગ્રામ છે, જો 1 કિલોગ્રામના 8 રૂપિયા હોય તો આપણે એનો 1/2 ભાગ લેવો હોય તો કેટલો થશે? તો 1/2 કિલોગ્રામના કેટલા? એટલે કે 8 × 1/2 આવું થશે ને, એટલે 8 × 1 = 8/2, એટલે શું થશે? 2 × 6 = 8, એટલે 4 રૂપિયા 1/2 કિલોગ્રામના થશે, એટલે 4 રૂપિયા અને 8 × 4 = 12 રૂપિયા, એટલે પૂરેપૂરી દૂધી જો ખરીદે છે તો 12 રૂપિયાની દૂધી થાય છે. ચાલો હવે તમે અહીં જોઈ શકતા હશો કે આટલા રૂપિયાની એને ખરીદી કરી, હવે આ બધી ખરીદી એને કુલ કેટલી ખરીદી કરી, તો આ બધાનો સરવાળો કરવો પડશે. ચલો આપણે સરવાળો કરીએ, બટાકા કેટલાના ખરીદ્યા? ગાજર એ બધાની આપણે સરવાળો કરીએ, તો બટાકા પ્લસ ગાજર ખરીદ્યા પ્લસ શું ખરીદ્યું બીજું? દૂધી ખરીદી, તો આ બધાની રકમ એમણે ચૂકવવી પડશે. ચાલો, બટાકા કેટલાના ખરીદ્યા? 22.50, એટલે કે 22 રૂપિયા અને 50 પૈસા. ગાજર કેટલાના ખરીદ્યા? 67 રૂપિયા અને 50 પૈસા. પ્લસ દૂધી કેટલાની ખરીદી? તો દૂધી ખરીદી 12 રૂપિયાની. બરાબર ને? ચલો બધાનો સરવાળો કરીએ, તો જોજો સરવાળો આ રીતે થશે, 22.50 પ્લસ 67.50, હવે આ 12 છે, એની પાછળ કોઈ પૈસા નથી, એટલે 12 રૂપિયા જ છે, પણ આ પોઈન્ટમાં પાછળ કોઈ પૈસા ન હોવાથી 00, બંનેનો સરવાળો થશે, 00 5 ને 5 = 10, વડી પડી 1. ચાલ, 2 ને 1 = 3, અહીં જોજો 7, 8, 9 ને 1 = 10, 10 ને 11 = 12, 12 2, પોઈન્ટનો પોઈન્ટ, વડી પડી 1. ચાલ, 6, 7, 8, 9, 10,
102 રૂપિયાની ખરીદી કરી છે. કોણે 102 રૂપિયાની ખરીદી કરી, 102 રૂપિયાની કુલ શાકભાજીની ખરીદી કરી છે.